મારા પરિવારજનો અનેક દશકો પછી દેશમાં નઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ લાગુ થઈ ત્રીસ વર્ષ સુધી જે કામ અટકેલું હતું એ કામ આપણે પૂરું કર્યું અને સ્થાનિક ભાષામાં ભણતર માટેની ચિંતા આપણે કરી એને મહત્વ આપ્યું છે કારણ બાળકને જો સ્થાનિક ભાષામાં ભણવા મળે ને તો એની મહેનત ઘણી ઓછી થઈ જાય અને ચીજો બહુ આરામથી પકડી શકે દેશભરમાં ચૌદ હજાર કરતાં વધારે પીએમ શ્રી સ્કૂલ એક અત્યંત આધુનિક નવા પ્રકારની સ્કૂલો બનાવવાનું અભિયાન આપણે ચાલુ કર્યું છે ગયા નવ વર્ષમાં આદિવાસી ક્ષેત્રોમાં એકલભ્ય આવાસીય વિદ્યાલય એની પણ એક મોટી ગૂંથણી આપણે કરીને એમના જીવનને બદલવા માટે સર્વાંગીણ વિકાસ માટે આ કેન્દ્રો ઉભા કર્યા છે એસસી એસટી છાત્રો માટેની સ્કોલરશીપ એમાં પણ આપણે ખૂબ મોટી પ્રગતિ કરી છે અમારો પ્રયાસ એ છે કે આદિવાસી ક્ષેત્રોમાં યુવાનોમાં સ્ટાર્ટઅપ ની દુનિયામાં મારા આદિવાસી ક્ષેત્રના જે નાના નાના ગામો છે ને એ પણ હવે અગ્રિમ પંક્તિમાં આવે એના માટે ને મારી મથામાળી નાની ઉંમરમાં પણ એને ટેકનોલોજીના તરફ રૂચિ વધે વિજ્ઞાનમાં રુચિ વધે અને એના માટે શાળાઓની અંદર દૂર સુદૂરના જંગલોમાં પણ શાળાઓમાં અટલ ટિંકરિંગ લેબ બનાવવાનું કામ ચલાવ્યું છે જેથી કરીને અમારા આદિવાસી બાળકોને વિજ્ઞાન માત્ર ટેકનોલોજી માટે રૂચિ વધે તો ભવિષ્યમાં એ પણ દેશના સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નેતૃત્વ કરે એવું સામર્થ્ય પેદા કરે મારા પરિવારજનો યુગ બદલાઈ ગયો છે જેટલું મહત્વ સર્ટિફિકેટનું રહ્યું છે ને હવે એટલું જ મહત્વ હુનરનું રહ્યું છે તમારી આંગળીમાં કયો હુનર છે તમારા હાથમાં કયો હુનર છે સ્કિલ ડેવલપમેન્ટ જમીન સ્તર પર કેવું થયું છે એનું મહત્વ વધ્યું છે અને એટલા માટે કૌશલ વિકાસ કેન્દ્ર ખોલવા માટે એક અમે નવો ટ્રેડ એની ટ્રેનિંગ શરૂ કરવી જે આવશ્યકતા હોય એ પ્રમાણે ટ્રેનિંગ કરવી એનું કામ ચાલુ કર્યું છે કૌશલ વિકાસ યોજનામાં એવા લાખો યુવાનો આજે એનો લાભ લઈ રહ્યા છે એકવાર કામ શીખી લે ને પછી એ યુવાન જો પોતાનો રોજગાર કરવા માટે તો મુદ્રા યોજના ગેરંટી 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 એ લોન લોન મળે મળે અને તો એની કોની આ તમારા જે પોતાનું કામ શરૂ કરે ને પોતે કમાય એટલું નહીં ચાર બીજા લોકોને પણ કામે રાખે વન બંધુ કલ્યાણ યોજના એના તરત સ્કિલ સ્કીલ ટ્રેનિંગ પણ કામ આપણે ત્યાં ચાલી રહ્યું છે ગુજરાતના પચાસ થી વધારે આદિવાસી તાલુકાઓમાં આજે આઈટીઆઈ પણ સ્કિલ ડેવલપમેન્ટના મોટા કેન્દ્રો ધમધમી રહ્યા છે આજે આદિવાસી ક્ષેત્રમાં બંધન કેન્દ્ર ચાલી રહ્યા છે એમાં વધારે આદિવાસી ભાઈઓ બહેનો એમાં શિક્ષણ લઈ રહ્યા છે કમાઈ કરી રહ્યા છે અને વંદન કેન્દ્રોમાં વેપાર રોજગારને આગળ વધારે છે આદિવાસી સાથીઓ માટે જે શિલ્પ નવા બજાર મળે એમની પાસે જે હુનર છે એ કલાના ઉત્પાદનને એમના ચિત્રોને એમની કલાકારીને એના માટે વિશેષ દુકાનો ખોલવાનું કામ ચાલી રહ્યું છે